સરકારના નિયમ મુજબ ચાર ફૂટની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં હોવાનું જણાવતા પાડીના મૂર્તિકાર સચિન રાણા જિલ્લા કલેક્ટર નું જાહેરનામાનો ભંગ કરનાર ગણેશજીના વિવિધ મંડળો સામે કાયદેકીય પગલા ભરાશે જિલ્લામાં આગામી તહેવારોના દિવસોમાં ધાર્મિક તહેવારો આવી રહ્યા છે ગણપતિ દશામાં છઠ પૂજા દુર્ગા પૂજા વગેરે ધાર્મિક મહોત્સવ દરમિયાન દેવી દેવતાઓ ગણપતિજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે જેના માટે ગત વર્ષે જાહેરનામા દ્વારા મૂર્તિની ઊંચાઈ બેઠક સહિત ચાર ફૂટથી વધુ ન હોય તે રીતે આયોજન કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા સૂચના કરાઈ હતી મૂર્તિકારોએ પણ બેઠક સહિત ચાર ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિઓ બનાવવી નહીં કે તેનો ઓર્ડર લેવો નહીં તેવી તાકીદ કરી છે ત્યારે પારડીમાં મૂર્તિકાર રાણા પરિવાર છેલ્લા એસી વર્ષથી પરદાદાના સમયથી ગણપતિજી તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે હાલ સચિન અને કિરીટ રાણા સંકળાયેલા છે ગ્રાહકોને ફોટાના હિસાબે મૂર્તિઓ તૈયાર કરી આપવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી માટીની ચાર ફૂટની મૂર્તિ સરકારના નિયમ મુજબ તૈયાર કરી રહ્યા છે કોરોના બાદ વેપારીને ભક્તોમાં ઉત્સાહ દેખાતા ગ્રાહકી જોવા મળી રહી છે અહીં સુરતથી મુંબઈ સુધીના ભક્તો રાણા આઠ પાસેથી મૂર્તિ ખરીદવા આવતા હોય છે માં બે ત્રણ વર્ષથી તો કોરોનાના હિસાબે વાતાવરણ જરાક ગંભીર હતું ને લોકોનો મતભેદ કેવો હતો કે ગણપતિ બેસાડો નહીં સરકારના શું ગાઈડલાઇન્સ હતું એ હવે આ વખતે શું સરકાર શ્રી કાલ કાલે જ હુકમ કર્યો છે કે હવે ગણપતિ બાપા ચાર ફૂટ સિવાય ઉપરની હાઈટ નહીં જોઈએ ને એક ફ્રેન્કલી માટીના જોઈએ તો સારું કે જે પાણીમાં વિસર્જન થઈ જાય કોઈને કંઈ નુકસાન કે કંઈ થતું નથી પોલ્યુશન નહીં રહે અને હવે આદેશના ઉત્સાહે મને એવું લાગે છે કે હવે કસ્ટમર પણ વધી જશે ને તહેવાર પણ આ વખતે બહુ સારી રીતે જશે કે હવે એવું કોરોનાનું વાતાવરણ જરાક વ્યવસ્થિત થઈ ગયું છે હવે લોકોનો ભય હતો તે હવે નીકળી ગયો છે અને અમારો પણ ઉત્સાહ જઈ ગયો છે જે આ વખતે કસ્ટમર હવે સ્ટાર્ટ થઈ ગયા છે મારા અમારા આ સરકારના આદેશ આયોજન મુજબ અમે જે ચાર ફૂટની મૂર્તિનો આ વખતે અમે બનાવી છે ઉપર જરા પણ હાઈટ નથી લીધી આ વખતે હું મારા ત્યાં સુરતથી બોમ્બે સુધી અમારો વિસ્તારમાં હવે એક એક જેમ જેમ લોકોને એડ થાય છે મૂર્તિનું અમારું ફિનિશિંગ કામ સારું છે એ હિસાબે લોકોમાં જાગૃતતા આવીને આવે લોકો એકમેકને પૂછે કે ભાઈ મૂર્તિ રાના ત્યાં એટલે વર્ષોથી લોકો એમનો અનુભવ એક્સપિરિયન્સ શુદ્ધ માટીની બનાવતા આવ્યા છે એટલે આગળ એમની પાસે જ કરવો રાણા ગણપતિ આર્ટ પાસે જ એમાં હું હું અને મારો ભાઈ અને પપ્પાના હાથ નીચે અમે ટેન થયેલા મારા પપ્પા વર્ષો ત્યાં જે એંસી વર્ષના તે અમે આ અમારો વંશ પરંપરાગત મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ ચાલી છે છીએ હાલમાં અમે હું મારા ભાઈનું નામ કિરીટ કુમાર દયારામ રાણા હું પોતે સચિનકુમાર દયારામ રાણા છું હાલમાં અમારા કારીગર છ સાત કારીગર રાખ્યા છે અમે હા કસ્ટમરના કોઈ પણ ફોટો લઈને આવે કોઈપણ ફોટાના ઓર્ડર મુજબ સેમ ટુ સેમ કપડાંવાળું કે તમે કોઈપણ વસ્તુઓનું કહેવો ને કસ્ટમર તમને અમને ધોતી પહેરવવાની છે આ પહેરાવવાની છે તમે એના હિસાબે અમે બતાવીએ